નમસ્કાર મિત્રો, મારું નામ પટેલ બળવંતભાઈ જીવણભાઈ, સુરત જિલ્લાના ફુલપા તાલુકામાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકેની ફરજ બજાવું છું. અને આજનો મારો વિષય છે દયાળુ બદલો. એક ગામ હતું, એ ગામને સેવાળે એક તળાવ હતું. એ તળાવના ચોફે આંબલી પીંપળી વડ જેવા મોટા મોટા વૃક્ષો હતા. વૃક્ષો ઉપર હંસ બગલા પોપટ કાગડા જેવા પક્ષીઓ રહેતા હતા. તળાવની અંદર મગર માછલીઓ દેડકા જેવા પ્રાણી રહેતા હતા. તળાવના કિનારા ઉપર એક ઝાડની બખોલ નીચે એક ઉંદર રહેતો હતો. તે સ્વાર્થી અને મતલબી હતો. એક દિવસની વાત છે, ચોમાસાનો સમય હતો. વધુ વરસાદ આવવાથી નદી નાળા અને તળાવ છલકાઈ ગયા હતા. તેવામાં ઝાડની બખોલમાં રહેતા ઉંદરના દરમાં પણ પાણી ભરાઈ ગયું હતું. તળાવના કિનારા ઉપર ઉંદર ઠંડીથી ધ્રુજતો હતો. ઝાડ ઉપર બેઠેલા બગલાની નજર ઉંદર ઉપર પડી. તે ખોરાકની શોધમાં હતો. તેને ઉંદરનો શિકાર કરવાનું મન થયું. તે ઝાડ ઉપરથી ઉડીને ઉંદર પાસે ગયો. તે ઉંદરની ઠંડીથી ધ્રુજતો જોઈને બગલાને દયા આવી. તેને ઉંદરને બચાવવાનો નિર્ણય લીધો. ઠંડીથી બચાવવા માટે ઉંદરને પાંખમાં દબાવી રાખ્યો. જેમ જેમ ઉંદર ઠીક થવા લાગ્યો, તે પોતાની જાત ઉપર આવી ગયો અને બગલાની પાંખમાં બેઠા બેઠા બગલાની પાંખ કાપી નાખી. બગલાએ ઉંદરની હાલત જોવા માટે તેની પાંખ ઊંચી કરી અને તેની પાંખ શરીર પરથી છૂટી પડી ગઈ. તો બગલાને પછતાવો થયો કે આ હું શું કરી બેઠો, જીવન વ્યર્થ કરી દીધું. દોસ્તો, સ્વાર્થી અને મતલબી મિત્રની મિત્રતા ન કરવી. તેવી દયા કરવાથી પોતાનું જ નુકસાન થાય છે, દયા ડાકણને જ ખાય છે.